ખેત તલાવડીઓમાં જીઓ એમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પ્રારંભ થવામાં આવ્યો છે. ડીસાના શેરપુરા ગામેથી રાજ્યકક્ષાની યોજનાનો પ્રારંભ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે પ્રારંભ થયો. 10 જિલ્લામાં 3,800 કરોડનું જીઓ મેમ્બ્રેન પ્લાસ્ટિકની સહાય આપી છે. ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન આપતા હજારો ખેડૂતોને ફાયદો. ખેત તલાવડીથી વરસાદી વહી જતા પાણીની બચત થશે. ખેડૂતો પાણી માટે બની રાજ્ય આત્મનિર્ભર. ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ. ધોરણ 12 સાયન્સની મુખ્ય વિષયની પ્રાયોગિક પરીક્ષા આજે યોજાઈ રહી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ફૂલ આપી, તિલક કરી, મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભેચ્છા આપવામાં આવી. સ્થળ સંચાલકોને ખાસ જવાબદારી સોંપાઈ છે. હવે જે જેટલું આવશે એટલું કરીશું અને અહીંયા એને બહુ જ હેપી છે કે આટલું સારું એન્વાયરમેન્ટ છે અને કોઈ ટેન્શન નથી. એમ એમ આટલું સારું વેલકમ અને આટલું બધું કર્યું છે તો કોઈ ટેન્શન નથી આજના પેપરનું. મારું અહીંયા સારું વેલકમ કરવામાં આવેલું છે. સ્કૂલ તરફથી આવું એન્વાયરમેન્ટ, પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવેલું છે અને એનાથી થોડુંક મોટિવેશન મળી છે આપણને કે સારું કરીશું. ટેન્શન ફ્રી છીએ અત્યારે અને 100% આપીશું આપણને. અમદાવાદ શહેરના 8,496 જેટલા વિદ્યાર્થીઓ આ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આજથી શરૂ થનારી પરીક્ષા આપનારા છે. વ્યવસ્થા એકદમ ભયમુક્ત વાતાવરણ, શાંતિપૂર્ણ વાતાવરણ પરીક્ષા આપી શકે તે રીતે શિક્ષકોને પણ એ રીતે કહેવામાં આવેલું છે અને શાળાઓમાં પણ એમના આવકાર સાથે બાળકોને ફિલિંગ ગુડ વાતાવરણ પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કર્યું.